અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં આજરોજ રવિવાર અષાઢી બીજના દિવસે ચાર શેરી સ્થિત શ્રીકૃષ્ણ મંદિરેથી સવારે 9:30 વાગે પૂર્વ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધોળકા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દ્વારા પૂજન આરતી કરી 73મી રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. આ રથયાત્રામાં શણગારેલા ટ્રેક્ટરો અને આઈસરો જોડાયા હતા, તો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં રથયાત્રામાં ઉત્સાહભેર હાજર રહી જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું. તો ભજન મંડળીમાં સામેલ ભજનિકોએ ભજનોની રમઝટ બોલાવી હતી, તો શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. અખાડામાં સામેલ યુવકોએ હેરત અંગેશ કરતબ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ રથયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રા સંદર્ભે તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં 1 DYSP, 4 PI, 14 PSI, 177 પોલીસ, 126 હોમગાર્ડ, 115 ગ્રામ રક્ષક દળ, 9 ટ્રાફિક બ્રિગેડ, 49 SRP મળીને કુલ 495 પોલીસ જોડાયા હતા. આ દરમિયાન જિલ્લા ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટ અને તાલુકાની રથયાત્રાની વિઝિટ કરી હતી, ત્યારે તેમનું તથા તાલુકાના DYSP પ્રકાશ પ્રજાપતિનું સાલ ઉડાડી રથયાત્રા કમિટીના પ્રમુખ પરેશભાઈ કાછિયાએ પટેલે તેમનું સન્માન કર્યું હતું. આ રથયાત્રા શિવજી મંદિર, મીઠીકુઈ, દિવાની કોટ, સોનારકુઈ, ગનીપુર, રેનવાડા, બારૂજ રોડ, ટાવર બજાર, મોહમ્મદી સ્કૂલ, નવર નગરપાલિકાથી 2:00 PM કલીકુંડ પહોંચી હતી અને વિરામ કરાયો હતો. વિરામ બાદ આ રથયાત્રા ગુંદરા, કોકરચકલા, લકી ચોક, પંચીલ ચાર રસ્તા, ખારકુવા થઈને નિજ મંદિરે પરત ફરી હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચાર શેરી કૃષ્ણ મંદિર ખાતેથી 73મી રથયાત્રા દૈવીપ્યમાન શોભાયમાન રથ ઉપર રાજા રણછોડની નીકળી રહી છે. આ રથયાત્રામાં 10-15 ભજન મંડળી, ટ્રક, અખાડા, બેન્ડ વાજા સાથે ધામધૂમથી નીકળી રહી છે. આ રથયાત્રામાં 1000 કિલો મગજ, 1500 કિલો મગ અને 11000 જેટલા ઉપરના વેચી પ્રસાદીની વહેંચણી કરવામાં આવશે. આ પ્રસંગે સર્વેને રથયાત્રાના દર્શનનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. ઈદ્રીશ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.